चलो नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे सब्जेक्ट आपणो 503 માં આપણે ચેપ્ટર ચાલતું હતું બીજું, એની અંદર આપણે પહોંચેલા હતા નેક્સ્ટ પાર્ટ નંબર 2 માં. તો આના પાર્ટ 2 ની અંદર આપણે હવે છેલ્લે અટકાયેલા હતા કઈ જગ્યાએ પાર્ટ 1 માં, તો કે આપણે બે નો ડિફરન્સ જોયો તો વોલ્ટેજ એમ્પ્લીફાયર અને પાવર એમ્પ્લીફાયર. હવે આપણે આ બે ની કમ્પેરિઝન જોવાનું, બરોબર? કમ્પેરિઝન જે છે મજાનું પોઈન્ટ છે, આ પોઈન્ટ પૂછાઈ પણ શકે. તો આપણે જોવાનું કમ્પેરિઝન ઓફ વોલ્ટેજ એન્ડ પાવર એમ્પ્લીફાયર. તો આપણે અહીંયા લઈએ પર્ટિક્યુલર અહીંયા લઈએ વોલ્ટેજ એમ્પ્લીફાયર, અને અહીંયા લઈએ પાવર એમ્પ્લીફાયર. ચાલો તો કમ્પેરિઝનમાં ફર્સ્ટ જોઈએ બીટા. બીટા એટલે શું થયું? કરંટ ગઈ. તો આ બીટા જે છે વોલ્ટેજ એમ્પ્લીફાયરમાં કેટલો હશે? તો કે આપણે વાત થઈ હતી હાઈ હશે. કેટલો? તો કે ગ્રેટર દેન 100. પાવર એમ્પ્લીફાયરમાં લો હશે. કેટલો? તો કે 5 થી 20 જેટલો. તો બીટાનો કઈ એકમ ન હોય પાવર કરંટ ગેઇન. પછી આરસી. આરસી એટલે કલેક્ટર રજિસ્ટર. તો હવે જોઈએ કલેક્ટર રજિસ્ટર. તો વોલ્ટેજ એમ્પ્લીફાયરમાં કલેક્ટર રજિસ્ટર આપણે રાખતા હતા હાઈ હતો. ફરી કેટલો ઓહમ હોય? તો કે 4 to 10 kilo ohm હોય. હેરી, અને અહીંયા કલેક્ટર રજિસ્ટર સાવ લો હોય તમે વાપરો ને તોય, બરોબર? કેટલો? તો કે 5 to 20 ohm. પાવર એમ્પ્લીફાયરમાં મોટા ભાગે ટ્રાન્સફોર્મરનો યુઝ થાય, બરોબર? પણ જો તમે કલેક્ટર રજિસ્ટર વાપરો તો બહુ નાનો જ હોય એમાં. પછી કપલિંગ. તો કપલિંગ જોઈએ, યુઝ્યુઅલી આરસી કપલિંગ કે આપણે વાપરી જોઈ લીધું. આપણે આરસી કપલ એમ્પ્લીફાયર હતું ને, યુઝ્યુઅલી આરસી કપલિંગ હોય છે. આરસી કપલિંગ હોય અને અહીંયા હોય ઇનવેરિયેબલી ટ્રાન્સફોર્મર કપલિંગ. મેં કીધું તું અહીંયા કયું આવશે? ઇનવેરિયેબલી અથવા ઇનવેરિયેબલ ટ્રાન્સફોર્મર કપલ. બરોબર. પછી જોઈએ ઇનપુટ વોલ્ટેજ. ઇનપુટ વોલ્ટેજ જોઈએ. તો આમાં ઇનપુટ વોલ્ટેજ હશે લો, મિલીવોલ્ટમાં આવી છે. કેમાં આવી છે? મિલીવોલ્ટમાં. વોલ્ટેજ એમ્પ્લીફાયર જે પાવર એમ્પ્લીફાયરમાં ઇનપુટ વોલ્ટેજ હાઈ હોય, કારણ કે ટ્રાન્સફોર્મર આવશે. કેટલા વોલ્ટ? તો કે 2 થી 4 વોલ્ટ આપણે રાખી. પછી કલેક્ટર કરંટ. એટલે કે આઈસી. વોલ્ટેજ એમ્પ્લીફાયરમાં કલેક્ટર કરંટ લો હોય. કેટલો? તો કે નિયરલી 1 mA જેટલો હોય. અને અહીંયા કલેક્ટર કરંટ જે છે પાવર એમ્પ્લીફાયરમાં હાઈ હોય. કેટલો હોય? તો કે ગ્રેટર દેન 100 mA જેટલો હોય. રેડી? આ 5 પોઈન્ટ થયા. તો આ 5 પોઈન્ટ યાદ રાખજો. બીજા હમણાં આપણે લખીએ, જો બીટા તો કે હાઈ હોય વોલ્ટેજ એમ્પ્લીફાયરમાં, પાવર એમ્પ્લીફાયરમાં લો હોય, કેપેસિટર રજિસ્ટર રેડી એટલે સોરી એટલે એમ કલેક્ટર રજિસ્ટર આરસી સોરી આરસી આમાં હાઈ હોય, અહીંયા લો હોય. અહીંયા કપલિંગ જે છે વોલ્ટેજ એમ્પ્લીફાયરમાં આરસી કપલ, અહીંયા હોય ટ્રાન્સફોર્મર
કપલ. પછી ઇનપુટ વોલ્ટેજ, તો કે વોલ્ટેજ એમ્પ્લીફાયરમાં લો હોય ત્યારે પાવર એમ્પ્લીફાયરમાં હાઈ જોવા મળે. કલેક્ટર કરંટ જે છે વોલ્ટેજ એમ્પ્લીફાયરમાં લો જોવા મળે ત્યારે પાવર એમ્પ્લીફાયરમાં હાઈ જોવા મળે. અને આ કેટલો હોય તો કે નિયરલી 1 મિલી એમ્પિયર હોય અને પાવર એમ્પ્લીફાયરમાં ગ્રેટર દેન 100 મિલી એમ્પિયર. પછી હજી આના બીજા પોઈન્ટ આપણે જોવાના છે. આ 5 થયા. પાવર આઉટપુટ પછી જોવાનું આપણે. આનું બે વચ્ચે પાવર આઉટપુટ, તો વોલ્ટેજ એમ્પ્લીફાયર જે છે એમાં પાવર આઉટપુટ લો જોવા મળશે. કેવું જોવા મળશે? લો. જ્યારે પાવર એમ્પ્લીફાયરમાં પાવર આઉટપુટ તમને હાઈ જોવા મળશે. પછી આઉટપુટ ઇમ્પીડન્સ, તો વોલ્ટેજ એમ્પ્લીફાયરમાં આઉટપુટ ઇમ્પીડન્સ હાઈ જોવા મળે આપણને. આમાંથી 11 પોઈન્ટ છે, 11 માંથી તમને 7-8 પોઈન્ટ તો આવડવા જ જોઈએ. નિયરલી 12 કિલો ઓહમ હોય અને અહીંયા લો હોય એની સરખામણીએ કેટલું? તો 200 ઓહમ ઇમ્પીડન્સ. પછી વોલ્ટેજ ગેઇન, તો વોલ્ટેજ ગેઇન છે વોલ્ટેજ એમ્પ્લીફાયરમાં આપણને જોવા મળશે હાઈ. રેડી? અને પાવર એમ્પ્લીફાયરમાં આપણને જોવા મળશે લો. બરોબર? પછી જોઈએ આપણે પાવર ગેઇન. તો પાવર ગેઇન જે છે એ વોલ્ટેજ એમ્પ્લીફાયરમાં બહુ જ ઓછો હોય, એટલે કે વેરી લેસ. અને પાવર એમ્પ્લીફાયરમાં વેરી હાઈ હોય. પછી આપણે જોઈએ પાવર ડિસિપિનેશન કેપેસિટી. પાવર ડિસિપેશન કેપેસિટી અહીંયા આપણને જોવા મળે વોલ્ટેજમાં લેસ ધેન 0.5 વોટ, આને વોટ બોલાય. અને અહીંયા આપણને જોવા મળશે વેરી હાઈ. આ યાદ જ રાખવાના બધા પોઈન્ટ આપણો. આ બધા પોઈન્ટ યાદ રહી જાય ને તો તમારું લખાણ લખી આપો. પછી એપ્લિકેશન કઈ જગ્યાએ એનું? તો કે આનું યુઝ થાય શરૂઆતના સ્ટેજમાં, એટલે કે એટ ઇનિશિયલ સ્ટેજ. અને આનો યુઝ થાય ફાઇનલ સ્ટેજમાં, એટ ફાઇનલ સ્ટેજ. બરોબર? હવે પરફોર્મન્સ ક્વોલિટી જોવાની આપણે પાવર એમ્પ્લીફાયરની. પ્રશ્ન પૂછાય ગીવ ધ પરફોર્મન્સ ક્વોલિટી. પરફોર્મન્સ ક્વોલિટી ઓફ પાવર એમ્પ્લીફાયર. તો આની પરફોર્મન્સ ક્વોલિટીમાં આપણે જોઈએ ફર્સ્ટ કલેક્ટર એફિશિયન્સી. બરોબર? તો પેલા કલેક્ટર એફિશિયન્સી શું છે આપણે જોઈએ.
તો પેલા જો તમને પેરેગ્રાફમાં કીધું એ સમજાવું એમાં એક એક વસ્તુ. ધ મેઇન ક્રિટેરિયન ફોર એ પાવર એમ્પ્લીફાયર ઇઝ નોટ એ પાવર ગેઇન બટ ઇટ ઇઝ ધ મેક્સિમમ એસી પાવર આઉટપુટ. બરોબર, આનો યુઝ ક્યાં થાય એમ, મોટા ભાગે પાવર એમ્પ્લીફાયરનો મેક્સિમમ આપણને પાવર આઉટપુટ આપે, એસી પાવર આઉટપુટ. એન એમ્પ્લીફાયર કન્વર્ટેડ ડીસી પાવર ફ્રોમ સપ્લાય ઇન્ટુ એસી પાવર આઉટપુટ. એમ્પ્લીફાયર શું કરશે આમાં પછી, કે જે ડીસી પાવર જે છે, એટલે કે એમ્પ્લીફાયર કન્વર્ટેડ ડીસી પાવર ફ્રોમ સપ્લાય ઇન્ટુ એસી પાવર આઉટપુટ. Therefore, the ability of a power amplifier to convert DC power supply into AC power supply. So, DC નું શેમાં કન્વર્ટ કરે, AC માં કન્વર્ટ કરી શકે. તો આગળ જોઈએ આમાં, this is known as the collector efficiency and it is defined as the, તો આપણે collector efficiency આની define કરવાની. તો પહેલા પોઈન્ટ લખો, કયો પોઈન્ટ લખશો આની બરોબર, જો પેલા કા ડેફિનેશન આપો તો એ વાંધો નહીં, પછી તમે લખી આપો ડીસી નું એસી માં કન્વર્જેશન થાય બરોબર, હાઈ પાવર આઉટપુટ આપે, આ બે પોઈન્ટ લખવાના બરોબર. પછી તમારી મૌલિકતા વાપરવાની હો. તો પેલા એ ડેફિનેશન લાઈક ધ રેશિયો ઓફ એસી આઉટપુટ, રેશિયો ઓફ એસી આઉટપુટ પાવર ટુ ધ ઝીરો સિગ્નલ પાવર, ઝીરો સિગ્નલ પાવર એટલે જેને કહેવાય ડીસી પાવર સપ્લાઈડ બાય ધ બેટરી. Supplied by the battery of a power amplifier. Of a power amplifier is known as collector efficiency. શું કીધું એ, the ratio of a output power to the zero signal power, એટલે output divided by DC power કરવાનું, AC output divided by DC power. બરોબર, બાય ધ બેટરી, કેના દ્વારા, તો કે બેટરી દ્વારા. ઓકે, પાવર એમ્પ્લીફાયર ઇઝ નોન એઝ ધ કલેક્ટર એફિશિયન્સી. બરોબર, ડેફિનેશન આપણને આવડવી જ જોઈએ અહીંયા. સો ધ કલેક્ટર એફિશિયન્સી મીન્સ હાઉ વેલ એન એમ્પ્લીફાયર કન્વર્ટેડ ડીસી પાવર ફ્રોમ બેટરી ઇન્ટુ એસી પાવર. બરોબર, ડીસી નું એસી માં કેવી રીતે રૂપાંતર કરે એ કહેવા માંગે. બરોબર, પછી આગળ જોઈએ આપણે, જો ઇફ ધ ડીસી પાવર સપ્લાય બાય ધ બેટરી ઇઝ 10 વોટ, તો બેટરીનો ડીસી પાવર સપ્લાય જે છે એ ધારો કે 10 વોટનો, કેટલાનો, તો કે 10 વોટનો. એન્ડ એસી આઉટપુટ પાવર ઇઝ 2 વોટ, એસી આઉટપુટ પાવર કેટલો આપે તમને, ધારો કે 2 વોટનો આપ્યો, તો 100%માંથી 20% કામ થયું એમ હું કહી શકું હે ને. 100% ઇનપુટ ધારો કે આવે અહીંયા, આપણે એમ વિચારી 100%, 10 વોટ એટલે ધારો કે હું 100% કહું, તો 10 ના 2 એટલે એનો મતલબ એવો થયો કે 20% મને આઉટપુટ મળ્યું. બરોબર, તો આપણે એમ કહી શકીએ ધેન ધ કલેક્ટર એફિશિયન્સી કેટલી થઈ, 20%. સમજણ પડી આખી વસ્તુ. જો તમને 3 વોટ જેટલો આઉટપુટ આપતો હોય તો કલેક્ટર એફિશિયન્સી 30% કહેવાય. બરોબર, ધેન ધ ગ્રેટર ધ કલેક્ટર એફિશિયન્સી ધ લાર્જ ઇઝ ધ એસી પાવર આઉટપુટ. સમજ પડી, જો કલેક્ટર એફિશિયન્સી તમારે વધારે જોતી હોય તો એસી પાવર આઉટપુટ વધારે હોવો જોઈએ. ધારો કે અહીંયા 5 વોટ જેટલો આઉટપુટ પાવર મને મળતો હોય તો એફિશિયન્સી કેટલી થઈ, 50%ની એફિશિયન્સી. સમજ પડી આખી વાત, એડી. તો આને કહેવાય કલેક્ટર એફિશિયન્સી. હવે જોઈએ ડિસ્ટોર્શન. બરોબર, એમાં તો કાંઈ નથી, ડિસ્ટોર્શન નો મતલબ થયો એક જાતનું નાશ કરવું. કે એમાં જોઈએ ધ ચેન્જ ઓફ આઉટપુટ વેવ શેપ, ધ ચેન્જ ઓફ આઉટપુટ વેવ શેપ ફ્રોમ ધ ઇનપુટ વેવ શેપ
ઓફ એન એમ્પ્લીફાયર ઇઝ નોન એઝ ધ ડિસ્ટોર્ટ. બરોબર, ઇનપુટ કરતા આઉટપુટ વેવ શેપ કઈ ચેન્જ થઈને આવે, જેને શું કહેવાય? ડિસ્ટોર્શન કહેવાય. બરોબર, જે આપણે સીઆરઓમાં જોઈ શકશું. બરોબર, સીઆરઓમાં બની શકે કેમ કે તમને આઉટપુટ અલગ મળતું હોય. બરોબર, હાલો, એટલે એમાં બહુ કંઈ લખવાની જરૂર છે નહીં. ડિસ્ટોર્શનમાં અંદર વાંચશો તો તમને આવડી જશે. મૂળ એનો મતલબ શું થયો કે જે કંઈ તમે ઇનપુટ આપો, બરોબર, એના કરતાં આઉટપુટ કંઈક તમને અલગ વેવમાં મળે, એ તમારું ડિસ્ટોર્શન છે. પછી જોવાનું પાવર ડિસિપિએશન કેપેબિલિટી. તો પાવર ડિસિપિએશન કેપેબિલિટી કેને કહેવાય? પાવર ડિસિપિએશન કેપેબિલિટી. તો પેલા ડેફિનેશન લખવાની, ધ એબિલિટી ઓફ એ પાવર ટ્રાન્ઝિસ્ટર. શું કીધું આપણે? ધ એબિલિટી ઓફ એ પાવર ટ્રાન્ઝિસ્ટર ટુ ડિસિપિએટ ટુ ડિસિપિએટ હીટ ઇઝ નોન એઝ પાવર ડિસિપિએશન કેપેસિટી. ઇઝ નોન એઝ શું કીધું આપણે? જો કોઈ પણ સર્કિટ હોય, એ કંઈક તો હીટ આપશે તમને, ગરમ તો થશે જ. બરોબર, કોઈ પણ લ્યો સર્કિટ, શું કીધું? એબિલિટી ઓફ એ પાવર ટ્રાન્ઝિસ્ટર ટુ ડિસિપિએટ ધ હીટ. હીટને શું કરે? ડિસિપિએટ કરે, એને કહેવાય એની પાવર ડિસિપિએશન કેપેબિલિટી. બરોબર, તો એની અંદર આગળ જોઈએ આપણે શું કીધું એ? એ સ્ટેટેડ બિફોર એ પાવર ટ્રાન્ઝિસ્ટર હેન્ડલ એ લાર્જ કરંટ. પાવર ટ્રાન્ઝિસ્ટર જે છે એમાં કરંટ કેવો આવે? લાર્જ આવે, જે આપણે જોયું હતું હમણાં જ. બરોબર, જે આપણે બેની કમ્પેરિઝન કરી હતી ને એની અંદર. તો લાર્જ કરંટ એન્ડ હીટ અપ ટુ ડ્યુરિંગ ધ ઓપરેશન, એટલે કાંઈક તમને હીટ પણ ત્યાં મળે. એઝ એની ટેમ્પરેચર કેન ધ ઇન્ફ્લુએન્સીસ ધ ઓપરેશન ઓફ ટ્રાન્ઝિસ્ટર, ધેર ફોર ધ ટ્રાન્ઝિસ્ટર મસ્ટ ડિસિપિએટ ધ હીટ ઇન ટુ ધ સરાઉન્ડિંગ. બરોબર, જે હીટ જે છે એ શું કરશે? આજુબાજુના વાતાવરણમાં એ ડિસિપિએટ કરી નાખશે. બરોબર, એટલે ફેલાવી દેશે. સિમ્પલ વસ્તુ થઈ. તો ટુ અચીવ ધીસ હીટ સિંક. બરોબર, હીટ સિંક એટલે શું? એક જાતનું મેટલ કેસ છે, એને હીટ સિંક કહેવાય. ટુ અચીવ ધીસ એ હીટ સિંક ઇઝ એટેચ ટુ એ પાવર ટ્રાન્ઝિસ્ટર કેસ. આમાં આપણે હીટ સિંક જે છે એ આની અંદર અટેચ કરવી પડશે. ધીસ ઇન્ક્રીઝિસ ધ સરફેસ એરિયા એન્ડ એલો હીટ ટુ એસ્કેપ ઇઝીલી, વિચ હેલ્પ ટુ મેન્ટેન ધ ટેમ્પરેચર વિધિન ધ પરમિસિબલ લિમિટ. શું કરશે હીટ સિંક? હીટ સિંક નું કાર્ય શું થશે? તો કે હીટ ને મેન્ટેન કરશે. બરોબર, બહુ વધારે હીટ આવશે કે ઓછી હીટ આવશે, જો વધારે આવતી તેનું એ પ્રમાણે એબસોર્પ્શન પણ કરી આવે. એટલે હીટ સિંક જે છે એનું કામ શું થશે? તો કે ટેમ્પરેચર ને મેન્ટેન કરવાનું કાર્ય કરશે. બરોબર, તો અહીંયા સુધી આપણે અહીંયા રાખીએ. હવેના જે આપણે આવશે ક્લાસિફિકેશન ઓફ પાવર એમ્પ્લીફાયર, ક્લાસ એ, ક્લાસ બી એન્ડ ક્લાસ સી. બરોબર, આજે આવશે બહુ મજાના આવશે, 5-5 માર્કના ક્વેશ્ચન. બરોબર, ક્લાસ એ જે એક આવડી જાય ને એટલે બીજા ઓટોમેટિક આવડી જાય, કાંઈ નથી એમ. બરોબર, આવું પેલું પછી, એટલે નેક્સ્ટ આપણે જે વિડીયો જોશું એની અંદર આપણે ક્લાસ એ એમ્પ્લીફાયર સમજશું. બરોબર, ક્લાસ એ પછી એના પછીના વિડીયોમાં ક્લાસ બી એન્ડ ક્લાસ સી આપણે જોઈ લેશું. બરોબર, ચાલો પછી આપણે આગળ જઈશું એમાં. તો આ વિડીયો આપણે અત્યારે અહીંયા સ્ટોપ રાખીએ.